શકો છો કે અહીંયાના ઢોકળા કેટલા પ્રખ્યાત છે એ તમે અહીંયાની ભીડ જોઈને સમજી જ ગયા હશો. તમે જોઈ શકો છો રજવાડી લાઈવ ઢોકળા, અને ભીડ તો જુઓ ગાઈસ, તમારે પણ એકવાર અહીંયા આવીને ટ્રાય તો કરવા જ જોઈએ. હાય ગાઈસ, હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, ગુજરાતીનું નામ આવે ને એટલે સાથે સાથે ઢોકળાનું નામ આવી જાય, અને એમ પણ આપણા અમદાવાદમાં છે ને ઢોકળા ખૂબ જ પ્રખ્યાત છે, લાઈવ ઢોકળા. તો અત્યારે હું ઊભી છું ઠક્કર બાબા ક્રોસ રોડ, તમે જોઈ શકો છો મારી પાછળ, અને આપણે આજે ટ્રાય કરવાના છે રજવાડીના લાઈવ ઢોકળા. હવે આ ઢોકળાના વખાણ કરું ને પહેલાં હું તમને ત્યાં લઈ જાઉં ને, તો તમે પૂરો વિડીયો થોડી જોવા લાજો. વિડીયોને જોતા પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને ઇન્સ્ટા પર ને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જઈએ રજવાડી ઢોકળા કેવી રીતે બને છે અને પછી ટ્રાય કરીશું. પ્રખ્યાત છે, અને એમ પણ રજવાડીના ઢોકળા જે છે એ તો પ્રખ્યાત છે, પણ એની સાથે સાથે પ્રખ્યાત છે અહીંયાનો લાઈવ હાંડવો જે અત્યારે બનવા જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે એમાં સૌપ્રથમ ઓઇલ એડ કરીને તલ નાખ્યા છે, અને પછી હવે આ અંકલ બનાવશે. તો આ લગભગ હાંડવાનું રેડીમેડ ખીરું છે જે અંદર નાખીને અંકલે ઉપર તલ નાખી દીધા છે. અને કેટલો ટાઈમ લાગશે અંકલ? 10-15 મિનિટ. દસ થી પંદર મિનિટ લાગે છે આપણો હાંડવો રેડી થતા. ઢોકળા ખરેખર આમના ખૂબ જ સરસ હોય છે, અને શીંગ તેલમાં બનાવે છે. બધી જેટલી પણ વેરાયટી છે એમની સાથે એ બધી શીંગ તેલમાં બનાવે છે. હવે શીંગ તેલમાં આનો ટેસ્ટ કેવો આપણને લાગે છે એ પણ આપણે જાણીશું ટ્રાય કરીને. તો તમે જોઈ શકો છો આ આપણો લાઈવ હાંડવો. જોવામાં જ મને એટલો જબરજસ્ત લાગી રહ્યો છે ને કે મોંમાં પાણી આવી રહ્યું છે આ લાઈવ હાંડવો જોઈને. અને સિંગ તેલની એવી સરસ આમ સુગંધ આવી રહી છે ને કે આની તો વાત જ ના પૂછો. તમે અહીંયા આવશો ને તો તમને જોઈને જ મોંમાં પાણી આવી જશે. ટ્રાય કરીને પછી આની શું પ્રાઇસ છે એ પણ હું તમને બતાવીશ. અને થોડી વારમાં આપણો લાઈવ હાંડવો તૈયાર થઈ જશે. આપણા લાઈવ ઢોકળા તમે જોઈ શકો છો કે પાર્સલ થઈ રહ્યા છે, અને આમના ઢોકળા એટલા જબરજસ્ત હોય છે ને કે બહુ જ લાઈનો લાગે છે આ ઢોકળાને ટ્રાય કરવા માટે. અને એમના તમે સામે જ જોઈ શકો છો કે પાર્સલ પણ એટલા જ થાય છે.
તમે જોઈ શકો છો આપણો લાઈવ હેન્ડવોક તૈયાર થઈ ગયો છે અને ઉપરથી અરે બાપરે આટલું બધું નાખવામાં આવ્યું છે શીંગ તેલ. હવે એને કટ કરવામાં આવશે અને તમે જોઈ શકો છો. અરે વાહ ગાઈઝ, અત્યારે આપણી સાથે છે રજવાડી ઢોકળાના ઓનર રવિભાઈ અને એમના લાઈવ ઢોકળા પણ આવી ગયા છે. તો આની સાથે આપણને કઈ કઈ ચટણી આપવામાં આવે છે? પુદીનાની ચટણી છે. પુદીનાની ચટણી છે. આ કોઠાની ચટણી છે, ખાટી છે. અને આ લસણની ચટણી. અને આમાં આ જાતે બનાવો છો? અમારી મેનુ મેને અમારો મેન ચટણી માટે આ લોકો ચટણી પીવે છે આ ચટણી અમારી. ઓકે, તો ચાલો ગાઈઝ આપણે પણ ટ્રાય કરીએ આમના ઢોકળા. તો સૌથી પહેલાં આપણે આ પીળા આમાં ઢોકળામાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે બે ટાઈપની વેરાયટી છે. તો સૌથી પહેલાં આપણે આ જે પીળા ઢોકળા છે એ ટ્રાય કરીશું ત્રણેય ચટણી સાથે. ગાઈઝ તમે આ ઢોકળા જોઈ શકશો એકદમ રૂ જેવા સોફ્ટ છે, તો તમે મોંમાં મૂકો ને એવા ઓગળી જાય. તો આમની જે સ્વીટ ચટણી છે ને એ પણ ખૂબ જ સરસ છે અને આનો થોડો ખટ મીઠો ટેસ્ટ આવે છે, લસણની થોડી સ્પાઇસી છે. તો રવિ ભાઈ આ આટલા સોફ્ટ છે આની શું ખાસિયત? આ મેન આથાડી, આ વસ્તુ આથાડી બને. અચ્છા, આથો એટલો તમારો આથો સારો આવે એટલે તમારા ઢોકળા સ્મોથ અને સારા પડે. ગાઈઝ આપણે લાઈવ જે ઢોકળા છે આપણે અમદાવાદમાં અમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા છે, બટ આટલા સોફ્ટ છે ને મેં કોઈ જગ્યાએ નથી જોયા. અને બીજું કે આ સિંગ તેલમાં તમે પાછું બનાવો છો ગુલાબ સિંગ તેલમાં, આની પ્રાઇસ આપણે કેટલી છે? આવાના 30 રૂપિયા છે, પાર્સલ 40 અને 60. પાર્સલ 40 રૂપિયા છે. ઓકે, ખૂબ જ સરસ છે ગાઈઝ, આવો અને ટ્રાય કરો. એકદમ બેસ્ટ ઢોકળા છે, આવીને ટ્રાય તમારે કરવા જ જોઈએ. આપણે આનું એડ્રેસ શું છે અગર કોઈને આવવું હોય તો? ઠક્કરનગર સ્વામિનારાયણ ડાઇનિંગ હોલની સામે આવીને તમે જોશો એટલે તમને દેખાઈ જ જશે રજવાડી ઢોકળા. ગાઈઝ આપણે લાઈવ ઢોકળા ટ્રાય કર્યા જે ખૂબ જ સરસ હતા, એકદમ રૂ જેવા સોફ્ટ છે, તમે જોઈ શકો છો સામે જ એકદમ આ જુઓ તમે. અને એકદમ સિંગ તેલમાં જે દ્વારા આનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે, ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતો. ગાઈઝ તો આવીને એક વાર તો ટ્રાય કરજો જ, અને હા આ ચટણી છે ને એ તો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે. હવે આપણે ટ્રાય કરીશું આનો લાઈવ હાંડવો. આ છે એનો લાઈવ હાંડવો જે અહીંયા તમને લાઈવ બનાવીને આપશે. તો એની સાથે પણ ત્રણ ચટણી તો આપવામાં આવે છે કમ્પલસરી, તો આપણે ત્રણેય ચટણી સાથે ટ્રાય કરીશું. આ પણ આનો પણ ટેસ્ટ અલગ આવે છે બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ લાઈવ હાંડવો પણ મેં ખાધો છે. આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવામાં આવે છે? દૂધી, ગાજર, વટાણા, શિંગદાણા, અમેરિકન મકાઈ, કેપ્સિકમ, મરચા, આખા દાણા, દાણા જીરું, લાલ મરચા બધાનો વઘાર કરી લીમડાનો વઘાર કરીને બનાવવામાં આવે છે. અને એમની જે આ ચટણી છે ને એ ખાસ છે. હા ગાઈઝ, આની સાથે તમને બહુ જ મજા આવશે. એક તો આ સિંગ તેલમાં પાછો બનાવો છો એટલે આનો ટેસ્ટ પાછો એકદમ બદલાઈ જાય છે. બીજું કે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે, આનો પણ ટેસ્ટ એકદમ જબરદસ્ત આવે છે. અને અંદર જે દૂધીને તમે જોઈ શકો છો, અહીંયાથી પણ ગાજર તમને દેખાશે. તો આનો પણ ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે. ઉપરથી પાછા તલ, આટલા બધા તો તલ ઉપર નાખવામાં આવે છે તમે જોઈ શકો છો. અને જો આ સિંગ તેલ ઉપરથી એડ કરું છું તો તમે જોઈ શકો છો મારા હાથમાં પણ સિંગ તેલ, જબરજસ્ત ટેસ્ટ આવે છે. અમદાવાદમાં મજા આવી જાય આવો લાઈવ ઢોકળા, રજવાડી લાઈવ ઢોકળા અને એમનો હાંડવો જરૂરથી ટ્રાય કરજો વિથ એમની આ ગ્રીન ચટણી. તો રવિભાઈ અમે તમારો લાઈવ હાંડવો અને ઢોકળા ટ્રાય કર્યા, ખૂબ જ સરસ હતા. ક્વોલિટી વાઇઝ, ટેસ્ટ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ પણ ખૂબ જ સરસ હતા. તમે આની શરૂઆત ક્યારે કરી? 2011. અને તમને આઈડિયા કેવી રીતના આવ્યો કે આવી રીતના તમારે કરવું છે? પહેલા મારું તેલમાં અને આટલા સોફ્ટ ક્વોલિટી સાથે કોઈ 2011 મારો મેનુ કામ, ઓર્ડરનું લગ્ન પ્રસંગના ઓર્ડર વધારે, હું વધારે મારો ઓર્ડરનું કામ વધારે છે. પછી ટ્રાય મારી કે આપણે એકવાર આવીને રિટર કાઉન્ટર કરીએ, એટલે ફર્સ્ટ પહેલો ટેમ્પો મારે મેં સર્વર 2011 આનેથી કરી હતી. અત્યારે મારી ઓલરેડી 6 બ્રાન્ચ અલગ અલગ જગ્યાએ ચાલે છે. એક સિટીએમ છે, નિકોલ છે, વસ્ત્રાલ છે, આતિજન છે અને ચાંદખેડા ઉપર છે.
તો ગાઈઝ જો આટલી બધી બ્રાન્ચ છે, તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ તમારે ટ્રાય કરવા છે ને, તો જરૂરથી જઈને ટ્રાય કરજો. આવી જ રીતે હું તમને નવા નવા અને સારા સારા ફૂડ અને પ્લેસ એક્સપ્લોર કરતી રહીશ આપણી ચેનલમાં. જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ. બાય.